गुड मॉर्निंग स्टूडेंट, धोरण त्रण विषय गुजराती, काव्य चार चांदलो गमे। आ काव्यना लेखक छे जयंत शुक्ल। हवे विद्यार्थी मित्रों, आपणे आ काव्य वाँचीशू। मने आभले चमकतो चांदलो गमे, एनी आसपास नाना मोटा तारा रमे। मने शियाळे सूरजनो तड़को गमे, एनी आसपास मारो पड़छायो रमे। मने आभले चमकतो चांदलो गमे, मने उनाळे संध्यानी सोबत गमे। एनी आसपास लाल पीड़ा रंगो गमे, मने आभले चमकतो चांदलो गमे। मने चौमासे वीजना चमकारा गमे, एनी आसपास घनघोर वादळ रमे। मने आभले चमकतो चांदलो गमे, मने धरतीना खोड़े उग्या छोड़वा गमे। एनी आसपास पांदड़ा ने फूलो गमे, मने आभले चमकतो चांदलो गमे। मने मानव महरामणना मेड़ा गमे, एनी आसपास नाना मोटा छोरा रमे। मने आभले चमकतो चांदलो गमे। तो हवे आपणे आ काव्यने समझीशू। मने आभले चमकतो चांदलो गमे, एनी आसपास नाना मोटा तारा गमे। एटले आमां कवि कहे छे कि मने आकाशमां चमकतो चांदो गमे छे। चांदो एटले कि तमे बधाए जोयो ज हशे चांदामामां, એટલે કે આકાશમાં કવિને જે ચમકે છે ચાંદો એ ગમે છે, અને એની આસપાસ નાના મોટા જે તારા રમે છે એ પણ કવિને ખૂબ જ ગમે છે। મને શિયાળે સૂરજનો તડકો ગમે, એની આસપાસ મારો પડછાયો રમે। તો બાળકો, તમને ખબર જ હશે શિયાળામાં સૂરજનો તડકો બધાને ગમે છે, કારણ કે શિયાળામાં ઠંડી હોય। એટલે આમાં કવિ એવું કહે છે કે મને શિયાળામાં સૂરજનો તડકો ખૂબ જ ગમે છે, અને એની આસપાસ મારો જે પડછાયો છે એ રમે છે। આપણે ચાલતા હોઈએ ત્યારે આપણી પાછળ પડછાયો ચાલતો હોય, એટલે કવિ કહે છે કે મને શિયાળામાં સૂરજનો તડકો ગમે છે, અને એની આસપાસ મારો પડછાયો રમે છે। મને આભલે ચમકતો ચાંદલો ગમે, મને ઉનાળે સંધ્યાની સોબત ગમે, એની આસપાસ લાલપીળા રંગો રમે। હવે કવિને ઉનાળામાં સંધ્યાની સોબત ગમે। સંધ્યા એટલે કે સૂર્યાસ્ત પછીનો સાંજનો ઉજાસ, જે સાંજનો સમય હોય એ કવિને બહુ ગમે, અને જે એની આસપાસ લાલ પીળા રંગો હોય। તમે જોયા હશે જ્યારે આપણો સૂર્ય, જ્યારે સંધ્યાનો સમય સૂર્યાસ્ત થવાનો હોય ત્યારે કલર અલગ અલગ લાલ પીળા રંગો થઈ જતા હોય છે એની આસપાસ। એટલે કવિને સાંજના સમયમાં જે ઉજાસ થતો હોય એ કવિને ખૂબ જ ગમે છે, અને એ પણ લાલ પીળા રંગો એમાં ખૂબ જ ગમે છે। મને ચોમાસે વીજના ચમકારા ગમે, એની આસપાસ ઘનઘોર વાદળ રમે। હવે કવિ કહે છે કે ચોમાસામાં, તમે બધાએ ચોમાસામાં જોયું જ હશે વરસાદ પડે એટલે કે વીજળીના ચમકારા તો થાય જ છે, વીજળી ચમકે એટલે ખૂબ જ મોટો અવાજ આવે, અમુક વાર કોઈ જગ્યાએ વીજળી પણ પડે છે। તો કવિને કેવું કહે છે કે કવિ કહે છે કે મને ચોમાસામાં વીજળીના ચમકારા ગમે છે, અને એની આસપાસ ઘનઘોર વાદળ ગમે, એટલે કે વાદળોથી ઘેરાયેલું જે એકદમ કાળું આકાશ થઈ જાય, બીક લાગે તેવું કાળું આકાશ એકદમ ઘનઘોર થઈ જાય એ એમને શું થાય છે, બહુ ગમે છે। એટલે કે ચોમાસામાં વીજળીના ચમકારા ગમે છે, અને એની આસપાસ ઘનઘોર જે કાળા વાદળ હોય એ રમે છે। મને આભલે ચમકતો ચાંદલો ગમે, મને ધરતીના ખોળે ઉગ્યા છોડવા ગમે, એની આસપાસ પાંદડા ને ફૂલો રમે।
હવે કવિ કહે છે કે મને ધરતી ના ખોળે, જે ધરતી છે, ધરા છે આપણી, જે પૃથ્વી ઉપર કવિને ધરતીના ખોળે ઉગ્યા જે છોડવા, નાના નાના છોડવા ઉગેલા તમે જોયા જ હશે જ્યારે વરસાદ પડે છે એના પછી ધરતી જે આપણી એકદમ લીલીછમ બની જાય છે, ધરતીના ઉપર જે નાના નાના છોડવા ઉગેલા છે એ કવિને ખૂબ જ ગમે છે અને એની આસપાસ પાંદડા અને ફૂલો રમે છે. એની આસપાસ જે પાંદડા છે, ફૂલો છે એ બધું કવિને ખૂબ જ ગમે છે. એની આસપાસ જે ફૂલો ઉગી ગયા છે એ ફૂલો રમે છે, જ્યારે નાના નાના છોડવા ઉગેલા હોય એની આસપાસ પાંદડાને ફૂલો રમે છે. મને માનવ મહેરામણના મેળા ગમે, એની આસપાસ નાના મોટા છોરા રમે. હવે કવિને માનવ એટલે કે માણસ, મહેરામણ એટલે કે જે મહાસાગર એટલે કે માનવ મહેરામણ, મહાસાગર માણસોનો વિશાળ સમૂહ જ્યાં બહુ બધા માણસો હોય એવો, ત્યાં એમને માનવ મહેરામણના જ્યાં માણસો હોય વધારે એ કવિને ગમે છે અને એની આસપાસ નાના મોટા છોરા રમે. છોરા એટલે કે નાના બાળકો, છોકરાઓ, બાળકો, છોરા એટલે બાળકો. એટલે કવિને જે માણસોનો વિશાળ સમૂહ છે એના મેળા બહુ ગમે. વિશાળ જે માણસો બહુ બધા હોય એ કવિને બહુ ગમે અને એમની જોડે કોણ હોય તો નાના નાના છોકરાઓ હોય, બાળકો હોય. તો કવિ કહે છે કે મને આ માનવ મહેરામણના મેળા ગમે છે અને એની આસપાસ જે નાના મોટા બાળકો છે એ રમે છે, એટલે મને આબલે ચમકતો ચાંદલો ગમે, કવિ એવું કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ સમજૂતી જોઈશું. આબલે એટલે આકાશમાં, સંધ્યા એટલે સૂર્યાસ્ત પછીનો સાંજનો ઉજાસ, સોબત એટલે એકબીજાની સાથે રહેવું, દોસ્તી, સોબત એટલે કે એકબીજાને સાથે રહેવું અથવા તો દોસ્તી, ઘનઘોર એટલે કે વાદળોથી ઘેરાયેલું અથવા તો બીક લાગે તેવું કાળું, ખોળે એટલે ખોળામાં, ધરતી ઉપર, માનવ મહેરામણ એટલે કે મહાસાગર માણસોનો વિશાળ સમૂહ, છોરા એટલે કે છોકરાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય ભણીશું. તો સ્વાધ્યાયમાં કેટલાક પ્રશ્નો છે કે પહેલો પ્રશ્ન છે કે નાના મોટા તારા કોની આસપાસ રમે છે, તો નાના મોટા તારા કોની આસપાસ રમે છે, તો નાના મોટા તારા ચાંદલાની એટલે કે ચાંદાની આસપાસ નાના મોટા તારા રમે છે. સૂરજનો તડકો કઈ ઋતુમાં ગમે છે, તો સૂરજનો તડકો શિયાળાની ઋતુમાં ગમે છે. બધાને ખબર જ હશે કે સૂરજનો તડકો કઈ ઋતુમાં ગમે, તો શિયાળાની ઋતુમાં સૂરજનો તડકો ગમે છે. ઉનાળે કોની સોબત ખૂબ ગમે છે, તો ઉનાળે સંધ્યાની સોબત ખૂબ ગમે છે. ઉનાળામાં જે સંધ્યાનો જે સાંજનો સમય છે એની સોબત એટલે એકબીજાની સાથે રહેવું, એની દોસ્તી કરવી ખૂબ જ ગમે છે. હવે પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર ત્રણેક વાક્યોમાં આપો. એમાં પહેલો પ્રશ્ન છે વીજળીના ચમકારા કેમ ગમે છે અને ક્યારે, તો વીજળીના ચમકારા ક્યારે ગમે, જ્યારે આપણે ચોમાસાની ઋતુ હોય ત્યારે આપણને વીજળીના ચમકારા ગમે, કારણ કે એની આસપાસ ઘનઘોર વાદળો હોય એટલે આપણને વીજળીના ચમકારા ત્યારે થાય છે, એટલે વીજળીના ચમકારા ગમે છે. બીજું, છોડવા ક્યાં જોવા મળે છે, એની આસપાસ શું છે, તો છોડવાઓ ધરતીના ખોળે રમે છે અને તેની આસપાસ કોણ રમે છે, તો પાંદડા અને ફૂલો રમે છે. હવે પ્રશ્ન નંબર 3, નીચેની ઋતુઓ વિશે 3-3 વાક્યો લખો. તો હવે ચોમાસા વિશે લખવાનું છે, તો ચોમાસા વિશે શું લખીશું આપણે, તો ચોમાસું વરસાદની ઋતુ છે, ચોમાસામાં ખેડૂતો વાવણી કરે છે, ચોમાસામાં જળાશયો ભરાઈ જાય છે, ચોમાસું સજીવોને નવજીવન આપે છે. હવે શિયાળા વિશે છે, તો શિયાળો કે
કયો હોય? તો શિયાળો. કેવી ઋતુનું હોય? તો શિયાળો ઠંડીની ઋતુ છે. શિયાળામાં ઠંડી લાગે છે. શિયાળામાં સૌને તડકો ખૂબ જ ગમે છે અને બધા ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે. હવે ત્રીજું, ઉનાળો. તો ઉનાળો ગરમીની ઋતુ છે અને ગરમીથી બચવા લોકો ઠંડા પીણા પીવે છે, લોકો સુતરા કપડાં પહેરે છે અને ઉનાળાની ઋતુમાં કેરી ખાવાની મજા આવે છે. તો તમને બધાને પણ કેરી ખાવાની ખૂબ જ મજા આવતી હશે ને. હવે પ્રશ્ન નંબર 4, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? તો ખૂબ ઠંડી લાગે ત્યારે શું કરીએ? તો આપણે સ્વેટર પહેરી લઈએ. બીજું, તમે મેળામાં જાઓ ત્યારે શું કરો? તો મેળામાં જઈએ ત્યારે નવી નવી વસ્તુઓ જોઈએ અને ખરીદી કરીએ અને મેળામાં બેસીએ, ચકડોળમાં બેસીએ. ત્રીજું, ખૂબ તડકો પડતો હોય ત્યારે શું કરીએ? તો ખૂબ તડકો પડતો હોય ત્યારે આપણે શું કરતા હોઈએ? તો આપણે જ્યાં છાંયડો હોય ત્યાં આપણે ઊભા રહીએ, વૃક્ષ નીચે ઊભા રહીએ. હવે પ્રશ્ન 5, સૂચના મુજબ કરો. એમાં પહેલું છે, નીચેની ખાલી જગ્યામાં કૌંસમાં અક્ષર મૂકી નવા શબ્દો લખવાના છે. તો ભ ન જ ર ગ ને ત આપેલો છે, તો અહીંયા મેં બધે આપેલો છે. તો આપણે અહીંયા પૂરવાની છે ખાલી જગ્યા. ભ મે, ન મે, જ મે, ર મે, ગ મે અને તમે, અને એનું આપણે વાક્ય બનાવવાના છે. તો તમે ઘરેથી એ વાક્ય બનાવી દેજો. હવે અહીંયા સમાનાર્થી શબ્દ આપેલા છે, એમાં પહેલો જે છે એ ધરતી એટલે કે પૃથ્વી, ધરા. બીજું છે તડકો, તડકો એટલે કે તાપ. ત્રીજું છે પાંદડું, પાંદડું એટલે કે પણ. બરાબર. સોબત એટલે કે આદત. માનવ એટલે કે માણસ. હવે તમારે પ્રશ્ન 7માં તમને ગમતું ગીત લખવાનું છે અને હવે આ ચિત્રમાં તમારે રંગ પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે સ્વાધ્યાય લેસનમાં લખી લાવવાનું છે.